मिर्ची मॉर्निंग। हा डबल बेड माथी उतर्या घरवाळी रे, अरे जिम मा जवा तैयार एरोबिक्स वाळी रे। हा डबल बेड माथी उतर्या घरवाळी रे। गुजराती मम्मीओ केटली बदलाई गई छे ने। मने मारी मम्मी याद छे, हूँ बहुज नानो हतो त्यारनी यादो छे के तेहवारना दिवसोमा सवारे हूँ जागू त्यां सुधीमा तो मम्मी नाही धोईने एटली सरस तैयार थई गई होय, માથાના વાળ ભીના ભીના હોય, એમાં અંબોડો લીધો હોય, તપેલીમાં દૂધ ગરમ કરતી હોય, પપ્પા માટે ચા બનાવતી હોય અને સાથે સાથે કંઈક ગાતી હોય। પછી હું આમ આંખો ચોળતો ચોળતો ઊંઘમાં જ ઊભો થાઉં અને મમ્મીને જઈને ગુડ મોર્નિંગ કહું। એ તરત જ મને ખૂબ બધું વાલ કરે અને પછી હું પૂછું, શું ગાવ છો? એટલે એ કે, આજથી છે ને નવરાત્રી શરૂ થાય છે, એટલે સ્પેશિયલ નવરાત્રીની પ્રાર્થના કરું છું, આનંદનો ગરબો। હવે હું નાનો હતો ને તો મને એમ કે આનંદ કોઈ ભાઈનું નામ હશે, એમણે લખ્યો હશે એટલે કહેતા હશે આનંદનો ગરબો। આ તો પછી મોટા થઈને સમજાયું કે ખરો આનંદનો ગરબો એટલે શું। મારી મમ્મી તો ક્યારે જીમ નહોતી ગઈ, પણ આજની મમ્માસ એ તો એકદમ કોન્શિયસ થઈ ગઈ છે। દર વર્ષે તો નવરાત્રી પહેલા બધી જ તૈયારી કરી લીધી હોય, જસ્ટ ટુ ગેટ ઇન શેપ, જીમમાં જઈને એરોબિક્સ કરે। એટલે તો મને સવારે આ તુક્કો સૂજ્યો કે હા ડબલ બેડ માંથી ઉતર્યા ઘર વાળી રે, અરે જીમ માં જવા તૈયાર એરોબિક્સ વાળી રે। પણ આ વખતે દર વખત જેવો ઉત્સાહ નથી, જીમ માં જઈને બહુ પરસેવો પાડતું કોઈ, કે નથી કોઈ સ્પામાં જઈને એકદમ સુંદર દેખાવાની તૈયારી કરતું। કોના માટે તૈયાર થવાનું, બહાર ક્યાંય જવાનું તો છે નહીં। અને જે લોકો સ્પામાં જાય છે એ લોકો તો ખરેખર કોઈ એડવેન્ચર ટ્રીપ ઉપર જઈ આવ્યા હોય એવો શસ્ત્ર સરંજામ હોય છે એમની પાસે। એટલે આ વખતે નવરાત્રી ખરેખર અંતરને ઉજળા કરવાની નવરાત્રી છે। બહારથી સારા નથી દેખાવાનું, અંદરથી ભીતરથી સુંદર થવાનો ચાન્સ મળ્યો છે આ વખતે નવરાત્રીમાં। નવરાત્રી એ માનો મહિમા કરતો તહેવાર છે આપણા માટે, જગદંબાનું સાક્ષાત સ્વરૂપ એટલે આપણી મમ્મી। અમેરિકામાં તો આખા વર્ષમાં એક વાર મધર્સ ડે આવે, આપણે ત્યાં તો નવ મધર્સ નાઇટ્સ હોય છે। અને એટલે જ કહું છું, જેને કોઈ સીમા નથી નડતી એનું નામ માં, જેને કોઈ પણ ઉપમા આપી ન શકાય એનું નામ માં, પરમાત્માનું શુદ્ધ સ્વરૂપ એટલે માં। નવરાત્રીમાં તમે બિલીવ કરતા હો કે ના કરતા હો, પણ મમ્મીને તો પ્રેમ કરો છો ને, તો 9-9 મધર્સ નાઇટ સેલિબ્રેટ કરજો, મમ્મીને ગમે એવું કંઈક કરજો। જો કોઈ એવું હોય કે જેના મમ્મી એની સાથે ન હોય, એના માટે પણ કહી રહ્યો છું, એવું કંઈક કરજો જે મનમાં તમે એમ કહીશો કે આ છે ને મારી મમ્મીને ગમતું હતું ને એટલે હું કરી રહ્યો છું એના માટે ખાસ। યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું ધ્વનિત તમારી સાથે। ગુડ મોર્નિંગ માય ડિયર।